सर्वेभ्यः जय श्री कृष्ण श्री सरस्वती ग्रुप ऑफ एजुकेशन वती वीडियो लेक्चर के अंदर हूं जगदीश दवे फरीथी आप सर्वे विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छु। केम छो बधा मजामा मजामा जसो तो જોઈએ આપણે આજના દિવસે સંસ્કૃત કક્ષા 8 સ્વાધ્યાય। હવે આપણે આગળના લેક્ચર ની અંદર ચેપ્ટર નંબર 8 જોઈ ગયા આગળના લેક્ચર ની અંદર ચેપ્ટર નંબર 8 જોઈ ગયા એટલે કે આપણે ટેક્સ્ટ બુક ની અંદર 1 થી 8 ચેપ્ટર પૂરા થઈ ગયા। હવે આના બે એક પહેલાનો જે વિડિયો લેક્ચર હતો આપણે એમાં આપણે જોયું તો સ્વાધ્યાય સ્વાધ્યાય હતું એ ત્રીજા પાઠ અને ચોથા પાઠ ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 માં આપણે સ્વાધ્યાય જોયેલું હતું। તો એવી જ રીતે આજના લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 નું સ્વાધ્યાય જોવાનું છે। શું કામે તો કે ભાઈ આપણે આરઓઆર તમારી પાસે આપણે જે ટેક્સ્ટ બુક ની અંદર તમને આપણે જે ચેપ્ટર ચલાવતા જઈએ છીએ એની અંદર થી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે પરીક્ષા ની અંદર આપણે કેવી તૈયારી કરવી અને ખાસ યાદ રાખવું કે પરીક્ષા ની અંદર અને એમાંય સંસ્કૃત વિષય ની અંદર આપણે બધાએ ટેક્સ્ટ બુક ને ધ્યાનમાં રાખી ચાલવાનું છે। આપણી પાસે બીજું કોઈ મટીરીયલ હોય તો ભલે કઈ વાંધો નથી પરંતુ સૌથી વધારે આપણે ભારતીય આપવાનો છે તો કે ટેક્સ્ટ બુક ને આપણી જે ટેક્સ્ટ બુક છે શું કામે તો કે 8માં ની અંદર 9માં ની અંદર અને 10માં ની અંદર બધી જગ્યાએ આપણને સંસ્કૃત વિષય ની અંદર સૌથી વધારે જો કોઈ ગુણ ભાગનો પૂછાતો હોય જો કે હું તો એમ જ કહું છું કે ટેક્સ્ટ બુક ની બહારનું કંઈ પૂછાતું જ નથી એટલે કે બધા વિષયોમાં એવું જ હોય ટેક્સ્ટ બુક ની બહારનું કંઈ પૂછાય જ નહીં ટેક્સ્ટ બુક ની અંદરનું બધું પૂછે પરંતુ સંસ્કૃત ની અંદર તો એવું છે કે ભાઈ ટેક્સ્ટ બુક માં જે પાછળ સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય માંથી જ પૂછે એની બહારનું પણ ન પૂછે। જ્યારે ગુજરાતી છે હિન્દી છે એમાં શું હોય કે ક્યારેક અમુક એવા પ્રશ્નો હોય બરાબર છે એ પ્રશ્નો કેમાંથી લઈ લેવામાં આવે તો કે પાઠમાંથી લઈ લેવામાં આવે એક વાક્યના પ્રશ્નો જોડકા વગેરે પરંતુ સંસ્કૃત ની અંદર 90% બધું કેમાંથી પૂછવામાં આવે તો કે ટેક્સ્ટ બુક ની પાછળ જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય માંથી છે એટલે આપણે એટલું તો ફરજિયાત પણે કરવું જ જોઈએ હે ને। તો શરૂઆત કરીએ આપણે એ પહેલા અક્ષર સમજાવો આજનો એક ટોપિક માટે થઈ અને એક વિદ્યાર્થી કેવો હોવો જોઈએ એના માટેની એક સુભાષિત તમને કહી દઉં પછી આપણે શરૂઆત કરીએ કે વિદ્યાર્થી જીવન કેવું હોવું જોઈએ તો એના માટેની એક સરસ મજાની સુભાષિત છે કે કાક ચેષ્ટા બોધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પાહારી કૃત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ વિદ્યાર્થીના પાંચ લક્ષણો કીધા છે વિદ્યાર્થીના પાંચ લક્ષણો કીધા વિદ્યાર્થી યોગ્ય વિદ્યાર્થી કોને કહેવાય વિદ્યાર્થી બનવું હોય તો શું કરવું પડે તો કાક ચેષ્ટા કાગડા જેવી ચેષ્ટા નજર એના જેવી હોય છે બકો ધ્યાનમ બગલા જેવું ધ્યાન બગલો છે એ એકદમ ઉભો એક પગે પાણીની અંદર પરંતુ એના પગ નીચેથી એક માછલી છે એનો શિકાર એક છટકી જાય નહીં કાક ચેષ્ટા કાગડા જેવી ચેષ્ટા બગલા જેવું ધ્યાન શ્વાન નિંદ્રા શ્વાન કેતા કૂતરો કૂતરા જેવી નિંદ્રા હોવી જોઈએ વિદ્યાર્થી જીવનની અંદર એવી નિંદ્રા હોવી જોઈએ કૂતરા જેવી આપણે કૂતરા જેવું કેમ તો કૂતરું ગમે નિંદ્રામાં સૂતું હોય ગમે ત્યારે તમે એની બાજુમાંથી નીકળો ને શેર તમારો ચાલવાનો અવાજ આવે ને તો ઊભું થઈ જાય એક વખત જોઈ લે તમારી સામે જોઈ લે તો વિદ્યાર્થી જીવનની અંદર પણ આપણે નિંદ્રાનો ત્યાગ કરવો જોઈએ ભણવાની અંદર બગલા જેવું ધ્યાન રાખવું જોઈએ કાગડા જેવી ચેષ્ટા આપણે કંઈક મેળવવા માટે થઈ અને કંઈક ઈચ્છાઓ હોવી જોઈએ કાગડા જેવી ચેષ્ટા બગલા જેવું ધ્યાન કૂતરા જેવી નિંદર પછી અલ્પાહારી કે થોડું જમવું જોઈએ આપણે જ્યારે ભણતા હોય ને સ્કૂલે આવીએ પછી વાંચવા બેસીએ લખવા બેસીએ ત્યારે ઓછું જમી બધું કરવાનું નિંદર વધારે જમાઈ જાય તો શું થાય તો કે ઊંઘ આવી જાય નિંદર આવી જાય પછી વાંચવામાં મગજ લાગે નહીં એટલા માટે કે વ્યવસ્થિત બેસી પણ ન શકીએ શરીરને તકલીફ પડે એટલે અલ્પાહારી અને ગૃહી ત્યાગી એટલે કે ઘરનો ત્યાગ કરીને આપણે વિદ્યા પ્રાપ્ત કરવાની હોય છે પહેલાના સમયની અંદર બધા ઋષિકૂમાં ભણવા જતા ને તો અત્યારે તો એવું નથી તો ગૃહનો ત્યાગ કરીને મીન્સ કે ભલે ઘરમાં રહે પણ પારિવારિક જે પ્રસંગો છે એમ કે અમુક પ્રસંગો એવા હોય કે એમાં આપણે હાજરી ન હોય તો ચાલે તો
તો એવા પ્રસંગો આપણે છોડવા જોઈએ, એવા પ્રસંગોને આપણે છોડવા, દૂર ના કોઈ સગામાં લગ્ન હોય, મમ્મી કે પપ્પા જતા હોય તો આપણે કહી દેવા, જીદ કરીએ કે મારે આવું જ છે, તો કે એવી ખોટી જીદ કરાય નહીં, કે જે પ્રસંગમાં આપણે ન જઈ ચાલતું હોય તો એવા પ્રસંગોનો આપણે ત્યાગ કરવો જોઈએ. તો આ 5 વિદ્યાર્થીના લક્ષણો હતા, તો આપણે પણ એ વિદ્યાર્થીના લક્ષણને અનુસરીએ અને એના જેવા, એટલે કે આપણે વિદ્યાર્થી તો છીએ જ, તો વિદ્યાર્થી બનવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ આપણે આજે ચેપ્ટર નંબર 5. તમને ટેક્સ્ટ બુક કાઢો, ટેક્સ્ટ બુક ની અંદર સ્વાધ્યાય કાઢો, સ્વાધ્યાય ની અંદર આપણે જોઈએ, આપણે સૌથી પહેલા તો પેજ નંબર 20, પેજ નંબર 20 ઉપર સ્વાધ્યાય આપેલું છે, એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેના શબ્દોનું મોઢેથી ઉચ્ચારણ કરો. જો વારે વારે કહું છું કે આપણને વાંચતા આવડવું જોઈએ, વાંચતા આવડશે સંસ્કૃત ભાષાની અંદર એ ખૂબ જ મહત્વનું છે, એટલા માટે થઈ આપણે ઉચ્ચારણ કરી લઈએ. હું એક એક શબ્દ બબે વખત બોલીશ, તમે બધા ટેક્સ્ટ બુક માં ધ્યાન આપો, આપણે બધા એની સાથે મારી સાથે બોલતા હોજો, આપણે ઉચ્ચારણ કરીએ. પ્રશ્ન નંબર 1, ભ્રમણ ભાષઃ, ભ્રમણ ભાષઃ, કિંચિત બીજો શબ્દ છે, કિંચિત, ત્યાર પછી પ્રેષયતિ, પ્રેષયતિ, પછી સમ્યક, સમ્યક, પ્રચલતિ, પ્રચલતિ, અજંતા ગુહાયામ, અજંતા ગુહાયામ, ચતુર્મુખસ્ય, ચતુર્મુખસ્ય, પદ્મપાણ્યાઃ, પદ્મપાણ્યાઃ, પછી બૌદ્ધ ગુહાયાઃ, બૌદ્ધ ગુહાયાઃ, એના પછી ત્ર્યંબકેશ્વરમ, ત્ર્યંબકેશ્વરમ, તુષણેશ્વરતઃ, તુષણેશ્વરતઃ, પછી ટીપણી પુસ્તકમ, અને છેલ્લું છે ટીપણી પુસ્તકમ. તો આપણને બધાને વ્યવસ્થિત રીતે વાંચતા આવડી ગયા. હવે જોઈએ પ્રશ્ન નંબર 2, એમાં શું સૂચના છે કે નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો, એટલે કે જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આપણે સંસ્કૃત ભાષામાં આપવાના છે, પરંતુ જો આપણને વાંચતા આવડતું હોય તો જ આપણે એના જવાબ આપી શકીએ, હે ના? તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન શું છે, કા દૂરભાષમ કરોતિ, કા દૂરભાષમ કરોતિ, કા એટલે કે કોણ, દૂરભાષ એટલે કે ફોન, કરોતિ એટલે કે કરે છે, કોણ ફોન કરે છે? તો આપણે ગુજરાતીનો તો પ્રદર્ભ આવી જાય ને કે ફોન કોણ કરે છે, તો કે સવિતા, એ જેને દીકરી સીતાને ફોન કરે ને, તો આપણે સંસ્કૃતમાં એને લખવાનું છે. જોઈ લો જવાબ અહીંયા છે, બધે જોજો, અહીંથી લખી લેજો, સવિતા દૂરભાષમ અથવા તો ભ્રમણભાષમ, દૂરભાષને એટલે કે મોબાઈલને બીજું શું કહેવાય સંસ્કૃતમાં, ભ્રમણભાષે કહેવાય, એનો પર્યાયવાચી શબ્દ છે, દૂરભાષમ વા ભ્રમણભાષમ કરોતિ સવિતા, ઈ ફોન કરે છે. બીજો પ્રશ્ન શું છે, તો કે શીલા કસ્યાહ પુત્રી અસ્તિ, એટલે કે શીલા છે એ કોની દીકરી છે, તો કે શીલા છે એની મમ્મીનું નામ શું હતું, તો કે સવિતા. તો હવે સંસ્કૃતમાં કેમ લખાય, તો કે જો એ લખ્યું શીલા સવિતાયાહ પુત્રી અસ્તિ, શીલાહ સવિતાયાહ પુત્રી અસ્તિ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શું છે, તો કે શીલા પુત્ર ગચ્છતિ, તો કે શીલા ક્યાં જાય છે, તો આપણે ખબર હતી કે શીલા ક્યાં જતી હતી, તો કે શીલા તો પ્રવાસમાં જતી હતી, તો એનો સંસ્કૃતનો જવાબ શું થાય, તો કે શીલા પ્રવાસે ગચ્છતિ. બધા રજવા માટે જોઈ કે શીલા પ્રવાસે ગચ્છતિ. ચોથો નંબરનો પ્રશ્ન, શીલા કિમ કિમ પશ્યતિ, કે શીલા પ્રવાસમાં તો ગઈ પણ ત્યાં જઈને તે શું શું જોવે છે, કિમ કિમ એટલે કે શું શું જોવે છે, તો કે એમાં લખ્યું શું લખ્યું, તો કે શીલા અજંતા ગુહાયામ ભગવતઃ બુદ્ધસ્ય સુંદરમ શિલ્પમ. શું કીધું, કે શીલા અજંતાની ગુફામાં જઈ ત્યાં ભગવાન બુદ્ધનું સુંદર શિલ્પ જોવે છે. ચતુર્મુખસ્ય હરિણસ્ય મનોહરમ ચિત્રમ, એટલે કે ચાર મુખ વાળા હરણનું સુંદર મજાનું, મનને મોહન કરનારું સરસ મજાનું ચિત્ર. અન્યાની બહુની સુંદરાણી ચિત્રાણી ચપસ્યતિ, અને બીજા ઘણા બધા સુંદર મજાના ચિત્રોને પણ તે જોવે છે. આખો જવાબ બોલું છું કે શીલા અજંતા ગુહાયામ ભગવતઃ બુદ્ધસ્ય સુંદરમ શિલ્પમ,
चतुर्मुखस्य हरिणस्य मनोहरं चित्रं अन्यानि बहूनि सुंदराणि चित्राणि च पश्यति। बराबर समझाई गयो। हवे जोईए प्रश्न नंबर 3। શું કીધું છે? તો કે ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં બદલો ફેરવો, કે જે રીતે ઉદાહરણ આપ્યું છે, શું ઉદાહરણ આપ્યું? તો કે શિલા અજંતા ગુહાયામ અસ્તિ। શું વાક્ય છે? તો કે શિલા છે એ અજંતાની ગુફામાં છે, અસ્તિ એટલે કે છે। તો હવે શું કરવાનું છે? તો કે વાક્યને પ્રશ્ન વાક્યમાં બદલવાનું છે। તો શું કરવાનું? તો કે અજંતા ગુહા છે એની જગ્યાએ પ્રશ્નાર્થ પૂછવાનો છે, અહીંયા પ્રશ્ન વાક્ય મૂકી દેવાનું। તો આમાં શું કર્યું? તો કે શિલા કુત્ર અસ્તિ, શિલા ક્યાં છે, સીધું બની ગયું શું? પ્રશ્ન વાક્ય। તો એવી જ રીતે અહીંયા આપણને ત્રણ વાક્યો આપ્યા છે। પેલું જોઈએ આપણે ટેક્સ્ટ બુકમાં છે, શું છે? તો કે મહેશ ઉદ્યાને અસ્તિ, એટલે કે મહેશ છે ક્યાં છે? તો કે ઉદ્યાનમાં છે, મેદાનમાં છે। મહેશ ક્યાં છે? તો કે ઉદ્યાનમાં છે। હવે પ્રશ્ન વાક્ય બનાવો તો કઈ રીતે બનશે? તો કે ઉદ્યાન છે એની જગ્યાએ પ્રશ્ન વાક્ય બની જશે, શું આવશે? મહેશ કુત્ર અસ્તિ, મહેશ ક્યાં છે। સમજાઈ ગયું? બીજું વાક્ય જો, ફરીદા વાટિકાયામ અસ્તિ, એટલે કે ભાઈ ફરીદા છે ક્યાં છે? તો કે વાટિકાયામ છે, વાટિકાયામ એટલે કે વાડીએ, ફૂલવાડીમાં, બગીચામાં, ત્યાં છે। ફરીદા ક્યાં છે? તો કે વાડીએ છે, એટલે ફૂલવાડી હોય કે કોઈ પણ બીજી વાડી હોય, એને વાટિકા એટલે કે વાડી। તો ફરીદા બગીચામાં છે અથવા તો વાડીએ છે, તો હવે એને આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો કે વાડીની જગ્યાએ પ્રશ્ન વાક્ય મૂકી દેવાનું। જોયું? જો અહીંયા ફરીદા પુત્ર અસ્તિ, ફરીદા ક્યાં છે, સમજાઈ ગયું? જોઈએ ત્રીજું વાક્ય, સુનંદા શાલાયામ અસ્તિ, એટલે કે સુનંદા સ્કૂલમાં છે, સુનંદા સ્કૂલમાં છે, આ સાદું વાક્ય છે। હવે આપણે કોઈ પ્રશ્ન કરવો હોય તો શું કરવાનું? તો કે સ્કૂલની જગ્યાએ કોણને ક્યાં પૂછવાથી કોઈ એટલે પ્રશ્ન મળે કે સુનંદા ક્યાં છે, તો કે સુનંદા સ્કૂલે છે, તો કે સુનંદા પુત્ર અસ્તિ, સુનંદા ક્યાં છે એવો પ્રશ્ન કર્યો એટલે એનો સાદો જવાબ શું થાય? સુનંદા વિદ્યાલયે અસ્તિ, શાળાયામ અસ્તિ, સ્કૂલે છે। હવે જોઈએ એવી રીતે અને જગ્યાએ બ, પેજ નંબર 21 ઉપર, કે ભાઈ એક વાક્ય આપેલું છે, એના બે વાક્ય કરવાના। પેલું વાક્ય શું છે? જો તમે સમજો, જો શિલા ગૃહતઃ મંદિરમ ગચ્છતિ, સાદું વાક્ય છે કે શિલા ઘરેથી મંદિરે જાય છે। હવે એના બે વાક્ય, પેલું વાક્ય શું પ્રશ્ન આપ્યા? તો કે શિલા કુતઃ મંદિરમ ગચ્છતિ, શિલા ક્યાંથી મંદિરે જાય છે? તો કે શિલા ઘરેથી મંદિરે જાય છે। બીજું, શિલા ગૃહતઃ કુત્ર ગચ્છતિ, કે શિલા ઘરેથી ક્યાં જાય છે? આવા બે પ્રશ્ન કર્યા, એકને વાક્યમાંથી જવા માટે થાય અને બે પ્રશ્ન પૂછવામાં આવ્યા। પેલો પ્રશ્ન શું કીધું? કે વાક્ય શું? કે શિલા ઘરેથી મંદિરે જાય છે। હવે એના બે પ્રશ્ન વાક્ય બનાવો તો કઈ રીતે બને? તો કે શિલા કુતઃ મંદિરમ ગચ્છતિ, શિલા ક્યાંથી મંદિરે જાય છે? તો કે ઘરેથી। બીજું શું પૂછ્યું? તો કે શિલા ગૃહતઃ પુત્ર ગચ્છતિ, તો કે શિલા ઘરેથી ક્યાં જાય છે? તો કે મંદિરે। સમજાવું? તો એવી જ રીતે પેલું વાક્ય આપ્યું, નરેન્દ્ર કાર્યાલયતઃ ગૃહમ ગચ્છતિ, એટલે કે નરેન્દ્ર છે એ કાર્યાલયથી ઘરે જાય છે। તો હવે એના માટે થઈ અને બે વાક્ય બનાવ્યું આપણે। તો પેલામાં શું હતું? તો કે શિલા ક્યાંથી મંદિરે જતી હતી, તો આમાં પેલું વાક્ય શું આવશે? તો કે ભાઈ નરેન્દ્ર ક્યાંથી ઘરે જાય છે, તો જો શું આવ્યું? નરેન્દ્ર કુતઃ ગૃહમ ગચ્છતિ, નરેન્દ્ર ક્યાંથી ઘરે જાય છે। પછી ઉદાહરણમાં શું છે? જો શિલા ગૃહતઃ પુત્ર, એટલે કે શિલા ઘરેથી ક્યાં જાય છે, તો આમાં એવું છે કે નરેન્દ્ર છે એ કાર્યાલયથી ક્યાં જાય છે? તો કેવો પ્રશ્ન? નરેન્દ્ર કાર્યાલયતઃ પુત્ર ગચ્છતિ। સમજાઈ ગયું? પેલો પ્રશ્ન કે નરેન્દ્ર પુત્ર ગૃહમ ગચ્છતિ, બીજું તો કે નરેન્દ્ર કાર્યાલયતઃ પુત્ર ગચ્છતિ, નરેન્દ્ર ક્યાંથી ઘરે જાય છે અથવા તો નરેન્દ્ર કાર્યાલયથી ક્યાં જાય છે, એવા બે પ્રશ્ન। એના પછીનો, વિનય ક્રીડાંગણતઃ વાટિકાં ગચ્છતિ, એટલે કે વિનય છે એ રમતના મેદાનમાંથી વાડીએ જાય છે, વાટિકાં એટલે કે વાડીએ જાય છે। હવે એના બે પ્રશ્ન જો, જવાબ અહીંયા કે વિનય કુતઃ વાટિકાં ગચ્છતિ, વિનય છે ક્યાંથી વાડીએ જાય છે। બીજું તો કે વિનય ક્રીડાંગણતઃ કુત્ર ગચ્છતિ,
કે વિનય છે એ રમતના મેદાનમાંથી ક્યાં જાય છે? સમજાઈ ગયું? તો જો એની જે ત્રીજું વાક્ય કે અલકા પાલનપુરતઃ ગાંધીનગરમ ગચ્છતિ, અલકા પાલનપુર થી ગાંધીનગર જાય છે, તો એના બે વાક્ય બનાવી આપણે જોઈએ. પહેલું વાક્ય તો કે અલકા પુતઃ ગાંધીનગરમ ગચ્છતિ, અલકા ક્યાંથી ગાંધીનગર જાય છે? તો કે પાલનપુર થી. બીજું અલકા પાલનપુરતઃ પુત્ર ગચ્છતિ, અલકા છે પાલનપુર થી ક્યાં જાય છે? તો કે ગાંધીનગર જાય છે. સમજાઈ ગયું? તો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4 કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. એમાં પહેલું ઉદાહરણ છે નટરાજઃ ચિત્રમ, એટલે કે નટરાજસ્ય ચિત્રમ. હવે અહીંયા મિત્રો વિભક્તિના પ્રયોગ કરેલા છે, ષષ્ઠી વિભક્તિ. આપણને એમ થાય વિભક્તિ એટલે શું? તો કે આપણે પાઠમાં છઠ્ઠામાં ભણી તો ગયા જ છીએ, પરંતુ આપણને એ વધારે યાદ રહેતી નથી. તો આપણે પણ આગળના ચેપ્ટર જેમ ચાલતા જશે, આપણે જે નવું ચેપ્ટર આવશે ત્યારથી આપણે વ્યાકરણ ભણવાનું શરૂ કરશું, એમાં આપણે વિભક્તિ પણ આવશે, ત્યારે આપણે એને ભણશું. અને ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયેલો છે. ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય થાય નો, ની, નું અને ના, અને એનું નામ છે સંબંધક. બરાબર છે? એટલે કે સંબંધ દર્શાવતી જે વિભક્તિ હોય એનું નામ છે ષષ્ઠી વિભક્તિ. તો ઉદાહરણ શું છે? તો કે નટરાજઃ ચિત્રમ, તો એની નટરાજની શું થઈ? તો કે ષષ્ઠી વિભક્તિ કરી દીધી કે નટરાજસ્ય ચિત્રમ અસ્તિ. બરાબર છે? નટરાજસ્ય ચિત્રમ અસ્તિ. હવે આપણે એની રીતે જોઈએ, પેલું વાક્ય શું છે? તો કે વેદાંતઃ પુસ્તકમ, તો ત્યાં શું થશે? વેદાંતની ષષ્ઠી વિભક્તિ, એટલે કે વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. પછી આ વેદાંતનું પુસ્તક છે. પછી બીજું પાર્થઃ કંદુકમ, એટલે કે પાર્થનો દડો, કંદુક એટલે કે દડો. તો શું કીધું? પાર્થસ્ય કંદુકમ અસ્તિ. ત્રીજું કલ્પેશઃ લેખની, લેખની એટલે બોલપેન, કલ્પેશની બોલપેન છે તો શું કહેવાય? તો કે કલ્પેશસ્ય લેખની અસ્તિ. એમ કહે કે બોલપેન કોની છે? તો કહેવાય કે કલ્પેશસ્ય લેખની અસ્તિ, આ કલ્પેશની બોલપેન છે. ચોથું કર્ણઃ કુંડલમ, તો એનું શું થાય? તો કે કર્ણસ્ય કુંડલમ અસ્તિ, કે કુંડલ છે એ કર્ણના છે. પાંચમું નિસર્ગઃ ગૃહમ, એટલે કે ઘર કોનું છે? તો કે એવો કોઈ પ્રશ્ન પૂછે કસ્ય ગૃહમ અસ્તિ, તો કહેવાનું કે નિસર્ગસ્ય ગૃહમ અસ્તિ. ત્યાં તમે તમારું પણ નામ જોડી શકો, હે, નિસર્ગસ્ય ગૃહમ અસ્તિ. પેજ નંબર 22 ઉપર મિત્રો એમાં પણ ઉદાહરણ છે. શું છે? તો કે શિલા પુસ્તકમ, તો કે અહીંયા શું છે? તો કે શિલાયાહ પુસ્તકમ અસ્તિ. હવે આ જે પુલિંગના રૂપો હતા બધા, અને એવી જ રીતે અહીંયા એક પાછે સ્ત્રીલિંગના, તો કે પુલિંગ અને સ્ત્રીલિંગ એમાં થોડો ઘણો ફેરફાર થાય. જોઈએ આપણે અહીંયા શું હતું? શિવ લાગતો, અહીંયા શું છે? યાહ લાગે છે. બરાબર? જોઈએ આપણે કે શિલા પુસ્તકમ, તો કે શિલાયાહ પુસ્તકમ અસ્તિ. પેલું વાક્ય શું છે? તો કે રેખા દ્વિચક્રિકા, દ્વિચક્રિકા એટલે કે સાયકલ. બરાબર છે? તો શું કીધું? તો કે રેખા યા દ્વિચક્રિકા અસ્તિ, આ દ્વિચક્રિકા એટલે સાયકલ રેખાની છે. બીજું તો કે વિદ્યા પ્રભાવ, વિદ્યાનો પ્રભાવ આપણે ભણી ગયા ને એકલવ્યની અંદર. બરાબર છે? તો વિદ્યાયાહ પ્રભાવ અસ્તિ, આ કોનો પ્રભાવ છે? તો વિદ્યાનો પ્રભાવ છે. ત્રીજું તો કે કૃપા આસંદઃ, આ કૃપાની ખુરશી કોની છે? તો કે કૃપાયાહ આસંદઃ અસ્તિ, આસંદ એટલે કે ખુરશી, બેસવા માટેની જે ખુરશી હોય એને આસંદ કહેવાય. કૃપાયાહ આસંદઃ અસ્તિ. તો કે મીના પાઠશાળા, મીનાની સ્કૂલ, મીનાની વિદ્યાલય, એમાં શું કીધું? મીનાયાહ પાઠશાળા અસ્તિ, આ કોની સ્કૂલ છે? આપણે કોઈની સ્કૂલમાંથી નીકળે, આપણી સ્કૂલ બાજુમાંથી નીકળીએ, એમ કહીને કે આ મારી સ્કૂલ છે, અથવા તો આપણી બેન એમાં ભણતી હોય મારી બેનની સ્કૂલ છે, એટલે મીનાયાહ પાઠશાળા અસ્તિ. પછી છેલ્લું અનિક્ષા શાટિકા, એટલે કે અનિક્ષાની સાડી. તો એવું કેવું હોય તો શું કહેવાય? તો કે અનિક્ષાયાહ શાટિકા અસ્તિ, આ સાડી કોની છે? તો કે આ સાડી અનિક્ષાની છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 કે નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. હવે એના માટે થઈ આપણને પહેલેથી સંસ્કૃતનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ, પરંતુ આપણે એ શીખશું આગળના ચેપ્ટરમાં. હવે આપણે જે 8મો અને પહેલાનું ચેપ્ટર ભણી ગયા એમાં મેં લખ્યું હતું તહ, એટલે કે ત્યાંથી જવા, જ્યાંથી આપણે નીકળતા હોય ત્યાંથી, અને પછી જ્યાં જતા હોય ત્યાં સુધી. બરાબર? એવું આવ્યું હતું ને કે નવવાદન તહ, એટલે કે એટલા વાગ્યા થી અને પર્યંતમ, એટલે કે સુધી. બરાબર છે? તો આમાં
હંમેશા વિભક્તિ લગાડેલી છે, હંમેશા કર્મની દ્વિતીય વિભક્તિ થાય, એટલે કે જ્યાં પહોંચવાનું હોય ત્યાં કર્મ હોય દ્વિતીય વિભક્તિ થાય. બરાબર, તો અહીં જો જૂનાગઢમ, રાજકોટમ, સુરતમ, અમદાવાદમ અને બધી દ્વિતીય વિભક્તિઓ લાગેલી છે. આપણે જોઈએ એનું ગુજરાતી પેલા શું છે, તો આરતી જામનગરથી રાજકોટ જાય છે, એનું સંસ્કૃત શું થાય, તો કે આરતી જામનગરતઃ રાજકોટમ ગચ્છતિ. બીજું હર્ષા અમરેલીથી જૂનાગઢ જાય છે, તો એનું સંસ્કૃત હર્ષા અમરેલીતઃ, એટલે કે ત્યાંથી જૂનાગઢમ ગચ્છતિ. ત્રીજું વાક્ય શું છે, તો કે મિહિર અમદાવાદથી સુરત જાય છે, તો કે મિહિરમ અમદાવાદતઃ સુરતમ ગચ્છતિ. ત્રીજું કુમાર ભુજથી અમદાવાદ જાય છે, તો કે કુમારઃ ભુજતઃ અમદાવાદમ ગચ્છતિ. એના પછીનું પાંચમું ઉષા વડોદરાથી પાલનપુર જાય છે, એવું લખવું હોય તો શું થાય, ઉષા વડોદરાતઃ પાલનપુરમ ગચ્છામિ. સમજાઈ ગયું. હવે પ્રશ્ન નંબર 6, કે તમારા ગામથી કોઈ બીજા ગામની અંદર બસ આવતી હોય છે, તો એ ગામથી જે બસ જતી હોય એનું આપણે લખવાનું છે. અને ઉદાહરણ આપ્યા કે લોકયાનમ એટલે કે બસ, હે માણસોની બસ શું કહેવાય, લોકયાનમ હિંમતનગરતઃ ઈડરમ ગચ્છતિ, બસ છે એ અમારા ગામ હિંમતનગર થી ઈડર જાય છે. ઈડરતઃ વટપલ્લીમ ગચ્છતિ, ઈડર થી વટપલ્લી જશે, અને વટપલ્લીતઃ ભાવનગરમ ગચ્છતિ, કે વટપલ્લી થી ભાવનગર જશે. સમજાઈ ગયું મિત્રો? તો હવે એવા જ સરસ મજાના પેજ નંબર 23 ઉપર અમુક જે સંસ્કૃત સામાયિકો છે, એટલે કે સંસ્કૃતની અંદર બહાર પડતા સમાચારોના નામ છે, બરાબર છે, એ નામ તમારે વાંચવાના છે, યાદ કરવાના છે કે ક્યાંથી પ્રકાશન થઈ છે, એટલે ગુજરાત સમાચાર, સંદેશ સમાચાર આવે ને, તો બરાબર છે, દૈનિક છે, માસિક છે, વાર્ષિક છે, સમાસિક છે, એ બધા અહીં આપણે માહિતી આપેલી છે, તો આપણે બધા એને વ્યવસ્થિત રીતે વાંચી લેશું. હવે આપણે જોઈએ, સીધા જઈએ ચેપ્ટર નંબર 6 એનું જે સ્વાધ્યાય છે એના ઉપર જઈએ. આપણે પેજ નંબર 29 આપણે એના ઉપર જોઈએ ચેપ્ટર નંબર 6 નું સ્વાધ્યાય છે. એમાં પણ પહેલો પ્રશ્ન એવો છે, નીચેના શબ્દોનું મોઢેથી ઉચ્ચારણ કરો, એટલે કે ઉચ્ચારણ ખૂબ જ જરૂરી છે, વાંચતા આપણને આવડવું જોઈએ. તો હું એક એક શબ્દ હવે વખત બોલું છું, તમે બધા ટેક્સ્ટબુકની અંદર નજર રાખો. પ્રશ્ન નંબર 1, કન્યા રાશિ સ્થિતઃ, કન્યા રાશિ સ્થિતઃ. બીજો પૂજામ અપેક્ષતે, પૂજામ અપેક્ષતે. ત્રીજો ટકટકાયતે, ત્રીજો ટકટકાયતે. એના પછીનો વિંધ્યાત, વિંધ્યાત. એના પછી પુરિયાદ રાસવરોહણમ, પુરિયાદ રાસવરોહણમ. એના પછી ઉષ્ટ્રાણામ, એના પછીનો શબ્દ ઉષ્ટ્રાણામ. એના પછી પ્રશંસંતિ, પ્રશંસંતિ એટલે કે વખાણ કરવા. એના પછી કુલમિચ્છંતિ એટલે કે કુળની ઈચ્છા રાખે છે, કુલમિચ્છંતિ. એના પછી મિષ્ટાન્ન મિતરે, મિષ્ટાન્ન મિતરે. એના પછી નમસ્તુભ્યમ, એના પછીનો શબ્દ નમસ્તુભ્યમ. હવે નીચેના પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોની સંધિ છૂટી પાડો, એટલે કે નીચે આપેલો જે શબ્દ છે એની આપણે સંધિ છૂટી પાડવાની છે. વ્યાકરણનો ટોપિક છે મિત્રો, તો જોઈએ આપણે આપેલું છે. પહેલો શબ્દ છે પૂજામ અપેક્ષતે, પૂજામ અપેક્ષતે એની સંધિ શું છૂટી પડશે, પૂજામ પ્લસ અપેક્ષતે, પૂજામ પ્લસ અપેક્ષતે. બીજો શબ્દ છે કુલમ ઈચ્છંતિ, એની સંધિ છૂટી શું પડશે, તો કુલમ પ્લસ ઈચ્છંતિ. ત્રીજો શબ્દ છે મિષ્ટાન્નમ ઇતરે, એની સંધિ છૂટી પડશે, મિષ્ટાન્નમ પ્લસ ઇતરે. સમજાઈ ગયું? હવે પ્રશ્ન નંબર 3, કે નીચેના શબ્દોની સંધિ કરો, આ સંધિ છૂટી પાડવાની હતી, આપણને છૂટી પાડેલી આપી છે, આપણે એને જોડવાના છે, તો એ આપણે સંધિના નિયમ આવશે ત્યારે જોશું. અત્યારે ફક્ત જોડીએ, આપણે શું છે કેવી, તો કે કહ પ્લસ અપિ એને શું થાય, તો કે કોપિ. બીજી સંધિ છે યમઃ પ્લસ તુ, તો શું થયું, યમસ્તુ. આપણે એમ થાય કે વિસર્ગ હતો, સપો કે છે ની કેમ આવી ગયો, તો કે સંધિના નિયમ પ્રમાણે આગળ વિસર્ગ હોય અને પાછળ કોઈ વ્યંજન હોય તો વિસર્ગનો સ બની જાય, એટલા માટે વિસર્ગનો શું થઈ ગયો, સ, એટલે યમસ્તુ બની ગયું. એવી જ રીતે ત્રીજું નમઃ પ્લસ તુ ભિયમ, તો કે નમસ્તુ ભિયમ. સમજાણું? બરાબર છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4, એમાં આપણે શું કીધું, તો કે શ્લોક પૂર્તિ કરવાની છે. શ્લોક પૂર્તિમાં જે શ્લોક આપેલા છે એ આપણા પેજ નંબર 28 ઉપર આપેલા છે, એ આપણે વાંચી જવાના
છે અને પાકા પણ કરવાના છે શું કામે તો પરીક્ષાની અંદર શ્લોક પૂર્તિમાં આ બંને શ્લોક પૂછાઈ શકે એટલા માટે ખાસ આ બંને શ્લોક આપણે યાદ કરવાના છે અને નીચેના શબ્દોનું મર્મનું લેખન કરો પ્રશ્ન નંબર 5 કે નીચે જે આપેલા શબ્દો છે એના સરસ મજાના સારા અક્ષરે લખવાના છે જોઈએ ને કઈ રીતે તો કે ભિંદિયા પ્રશંસંતિ નમસ્તુભ્યમ અને ઉષ્ટ્રાણામ આ પાંચે પાંચ ચારે ચાર શબ્દોને આપણે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે હવે એના પછી હું પ્રશ્ન નંબર 6 તો કે રેખાંકિત પદોના સ્થાને કોષમાં આપેલ પદોનો ઉપયોગ કરી અને નવા વાક્યો લખો શું કીધું કે જે પદની નીચે લીટી કરેલી છે એ પદની જગ્યાએ કૌંસમાં જે શબ્દ આપ્યા છે એનો ઉપયોગ કરીને નવા વાક્ય લખવાના એમાં કાઈ ચેન્જીસ કરવાનો નથી જેની નીચે લીટી છે એની જગ્યાએ શું કરું તો કૌંસમાં આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી એટલે કે જેની નીચે લીટી કરેલી છે એ જગ્યાએ શબ્દ કાઢી દેવાનો અને એની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દો લખવાના છે બહુ સરળ છે જોઈએ આપણે પહેલું શું છે તો કે સદા પૂજામ અપેક્ષતે હવે અહીંયા પૂજામની નીચે અંડરલાઈન છે તો આપણે આને જે શું કરો તો પૂજામ શબ્દ કાઢી લેવાનો અને વારા ફરતી વારા કૌંસ ની અંદર જે ધનમ સુખમ અને સન્માન આપેલા શબ્દો છે એ ત્રણેય શબ્દો વારા ફરતી મૂકી અને ત્રણ વાક્ય બનાવવાના જોઈએ અહીંયા કેવી રીતે તો કે પહેલામાં શું મૂક્યું ધનમ સદા ધનમ અપેક્ષતે બીજામાં શું મૂક્યું સુખમ સદા સુખમ અપેક્ષતે અને ત્રીજામાં સન્માનમ ત્રીજું સમાન સદા સન્માનમ અપેક્ષતે એવી જ રીતે બીજું વાક્ય કુર્યાત રાસવે આરોહણમ કુર્યાત રાસવે આરોહણમ અને રાસવે શબ્દ છે એને લઈ લેવાનો અને એની જગ્યાએ વારા ફરતી અસવે ગજે અને બલિવર્તે આ ત્રણેય શબ્દો આપણે લખવાના છે જોઈએ આપણે લખ્યું છે કુર્યાત અસવ આરોહણમ કુર્યાત ગજારોહણમ કુર્યાત બલિવર્દારોહણમ સમજાઈ ગયું હવે ત્યાર પછી ત્રીજો છે બાંધવાહ કુલમ ઇચ્છંતિ એટલે કે કુલમ શબ્દની નીચે અંડરલાઈન છે તો આપણે કુલમ શબ્દ કાઢી નાખવાનો છે અહીંયા ધનમ વસ્ત્રમ અને વિદ્યા એવો શબ્દનો આપણે પ્રયોગ કરવાનો છે જો આ કયો છે બાંધવાહ ધનમ ઇચ્છંતિ બાંધવાહ વસ્ત્રમ ઇચ્છંતિ અને બાંધવાહ વિદ્યા ઇચ્છંતિ સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠા પાઠનો પણ સ્વાધ્યાય પૂર્ણ થયું પરંતુ ખાસ કે પેજ નંબર 30 ઉપર પાછળ તમારે જોવાનું છે ખાસ ત્યાં પ્રવૃત્તિની અંદર 16 સંસ્કાર આપેલા છે કે મનુષ્યના જીવનની અંદર આપણે કોઈ પણ જન્મ થાય ત્યાંથી લઈને મૃત્યુ સુધી માણસના 16 પ્રકારના સંસ્કાર કરવામાં આવે પછી કોઈ પણ જ્ઞાતિમાં હોય કોઈ પણ જાતિમાં જન્મેલો હોય તો એ 16 સંસ્કારના નામ લખેલા છે અને પછી નીચે શું આપેલા તો કે નીચે કશ્યપ ગૌતમ અત્રિ જમદગ્નિ ભરદ્વાજ વશિષ્ઠ વિશ્વામિત્રશ્ચ ઈ સપ્તશ્રેય સંતિ એટલે કે 7 ઋષિઓના નામ પણ આપેલા છે તો આપણે 16 સંસ્કાર અને સપ્તશ્રી વિશે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું આજના દિવસે હોમવર્કની અંદર તમારા બધાએ ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 એનો આખે આખું સ્વાધ્યાય તમારે તમારી લઘુકની અંદર અને બાકી બુકની અંદર લખવાનું છે ચાલો સગલે જય શ્રી કૃષ્ણ જયતુ સંસ્કૃતમ્.